હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને દાણાદાર રવા બેસનના લાડુ જે બનાવવામાં એકદમ સરળ છે માવો મિલ્ક પાવડર કે ચાસણી વગર અને મુઠિયા તળિયા વગર આ દાણાદાર લાડુ આપણે આજે બનાવવાના છે જેને તમે કોઈપણ વાર તહેવાર ઉપર કે કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે બનાવી શકો છો ઓછા સમયમાં ફક્ત ત્રણથી ચાર બેઝિક વસ્તુથી જ આ લાડુ બની જાય છે જેને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને એલ્ટા ડબ્બામાં ભરીને દસ પંદર દિવસ સુધી રાખી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક પેનમાં આપણે મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું હવે આપણે એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો બેસન ઉમેરીશું ગ્રામમાં આ સિત્તેર ગ્રામ જેટલો બેસન છે અને જે બારીક બેસન આવે છે મેં એનો જ્યુસ કર્યો છે વન થર્ડ કપ જેટલો આપણે એમાં બારીક રવો ઉમેરી દઈશું ગ્રામમાં આ પચાસથી પંચાવન ગ્રામ જેટલો રવો છે રવા અને બેસનને આપણે હવે ધીમા તાપે સહેજ કલર બદલાઈ ના જાય અને સરસ સુગંધ આવે નહીં ત્યાં સુધી શેકવાનું છે ઘી જો ઓછું લાગશે તો એક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં બીજું ઘી ઉમેરીશું પણ આ લાડુ જે છે એની અંદર જો ઘી વધારે થઈ ગયું તો પછીથી લાડુ વાળવામાં પ્રોબ્લેમ આવશે એટલે વધારે ઘી બિલકુલ પણ એડ ના કરવું અહીંયા બસ મેં એકાદ ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે હજી પણ જો ઓછું લાગે તો છેલ્લું ફાઇનલ આપણે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું કારણ કે અત્યારે તો આપણને શેકતી વખતે સૂકું લાગશે પછીથી શેકાઈ ગયા પછી એકદમ જે મિશ્રણ છે વજનમાં હલકું થઈ જશે અને ઘી પણ છૂટું પડશે તો બસ આપણે ફાઇનલ ટોટલ ચાર ટેબલ સ્પૂન જેટલું જ આમાં ઘી એડ કરીએ છીએ એક ટેબલ સ્પૂન બીજું ઉમેરી દઈએ તો આ રીતે ભલે આપણને સૂકું લાગે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આ રીતે સૂકું જ આપણે સતત હલાવતા રહીને આઠથી દસ મિનિટ માટે એને શેકવાનું છે જે આ રીતે ગાંઠ બનતી રહે અને વચ્ચે વચ્ચે તોડતું રહેવાનું છે શેકાઈ ગયા પછી આ મિશ્રણ હલકું પણ થશે અને આટલું જે સૂકું લાગે છે એ પણ નહીં લાગે આઠથી દસ મિનિટ શીક્યા પછી તમે જોઈ શકો છો કે આ મિશ્રણ જે છે વજનમાં પણ હલકું થઈ ગયું છે ફ્લફી થઈ ગયું છે પહેલાં જેટલું સૂકું પણ નથી લાગતું અને સહેજનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે એની અંદર આપણે એક ચપટી જેટલો યલો પીળો કલર ઉમેરી દઈએ કલર અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો એને સ્કીપ કરી શકો છો ફક્ત બેઝિક ચાર જ વસ્તુ જેમ કે રવો બેસન ઘી અને તગારથી તમે આને બનાવી શકો છો જે ડ્રાયફ્રુટ્સ અને ઇલાયચી પાવડર આમાં હું એડ કરવાનો છું એને પણ તમે સ્કીપ કરી શકો છો તો એક ચમચી જેટલું આમાં હું ઇલાયચી પાવડર ઉમેરું છું અને થોડાક આપણે એમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરી દઈશું જેમાં એક ચમચી ઝીણી સમારેલી મેં કાજુ ઉમેર્યા છે એક ચમચી ઝીણી સમારેલી બદામ ઉમેરી દઈએ અને એક ચમચી જેટલા પિસ્તા ઉમેરી દઈએ એક મિનિટ હવે આપણે ધીમા તાપે ફરીથી એને શેકી લઈએ જેથી જે ડ્રાયફ્રુટ્સ છે એ પણ શેકાઈ જાય અને એમાં પણ ભેજ હોય તો એ પણ નીકળી જાય એકાદ મિનિટ શેકી લીધા પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું એકદમ પણ ઠંડુ નહીં થવા દઈએ સહેજ હુંફાળું રહે મિશ્રણ એ રીતનું આપણે ઠંડુ થવા દેવાનું છે તો બેન આપણું ઘણું ગરમ હતું અને મિશ્રણ પણ ગરમ હતું તો ડ્રાયફ્રુટ્સ પણ એકાદ મિનિટમાં જ સરસ શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે બધું જ મિશ્રણ કાઢી લઈએ અને પંખા નીચે આપણે એને હુંફાળું રહે એટલું ઠંડુ થવા દઈશું તો પંખા નીચે આ મિશ્રણને પાંચથી સાત મિનિટ માટે મેં ઠંડુ થવા દીધું હતું હવે આ મિશ્રણ હાથથી અડી શકીએ એટલું જ ગરમ છે તો એમાં આપણે વન થર્ડ કપ જેટલું બુરા ખાંડ એટલે કે તગાર ઉમેરી દઈશું આ જે બુરુ ખાંડ છે એની રેસીપી મેં પહેલાં જ ચેનલ પર શેર કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એને હું લિંક પણ આપી દઈશ જેથી તમે જોઈ શકો જો તમે આની જગ્યાએ દળેલી ખાંડ ઉમેરશો તો લાડુ જે છે એના શેપમાં જ નહીં રહે અને બેસી જશે તો ફક્ત બુરુ ખાંડ એટલે કે તગારનો જ કરવો તો સરસ રીતે આપણે તગારને એડ મિક્સ કરી લઈએ અને જો તમને થોડું બુરું આમાં ઓછું લાગે મીઠાશ ઓછી લાગે તો એકાદ બે ટેબલ સ્પૂન તમે બીજું પણ એડ કરી શકો છો તો અહીંયા સરસ મેં એને મસડીને મિક્સ કરી લીધું છે હવે આપણે આમાંથી લાડુ વાળી લઈએ આનાથી પહેલાં પણ મેં બેસનના લાડુની એક રેસીપી શેર કરેલી છે એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે એ પણ જોઈ શકો તો લાડુની જે સાઇઝ છે નાની મોટી તમે તમારા હિસાબથી રાખી શકો છો તો આ એક લાડુ આપણો એકદમ સરસ બની ગયો છે અને આપણે એક પ્લેટમાં મૂકી દઈએ અને બાકીના બધા જ લાડુ આપણે આ જ રીતે બનાવીને તૈયાર કરી લઈએ અહીંયા આ જે લાડુ છે એકદમ પરફેક્ટ બન્યા છે તમે જોઈ શકો છો પણ જો તમને આ મિશ્રણ થોડું લૂઝ લાગે તો પાંચ મિનિટ તમારે એને ફ્રીજમાં મૂકવું એ પછી લાડુ બાંધવું પણ જે તગાર તમે એડ કરીને એને બનાવશો તો લાડુ બેસવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો તો હવે આ લાડુને આપણે બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ તમે જો ગાર્નિશ ના કરવું હોય તો એમને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે એકદમ દાણાદાર લાડુ બન્યા છે તો એક લાડુ હું તમને તોડીને પણ બતાવું છું કે અંદરથી કેટલા સરસ દાણાદાર છે તો તમે પણ આ ગણેશ ચતુર્થી ઉપર કે પછી દિવાળી ઉપર ચોક્કસથી આ લાડુની રેસિપીને ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો